ત્રીજો દાખલો શું કે દીકરાઓ, નીચે આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે લસાઅ અને ગુસાઅ. સાવ સહેલો દીકરાઓ, હમણાં જ શીખીને આવ્યા. પેલા તો આપણે 12 ની વાત કરીએ. 12 એટલે 2 અને 6, વળી 2 એટલે આ 6 એટલે 2 ગુણ્યા 3. આમ 12 બરાબર 2 ની 2 ઘાત અને 3 પૂરું થઈ ગયું. હવે 15 એટલે 3 અને 5, તો 15 બરાબર 3 ગુણ્યા 5 એમ ગયા. 21 3 ગુણ્યા 7, આમ પેટીમાં પૂરો તો ઉત્તમ અને ન પૂરો તો અતિ ઉત્તમ. મને કે શું વાત કરો છો સાહેબ, મેં કીધું એ તો વાત છે દીકરાઓ, આવડે છે મારા દીકરાઓને આ બધું સહેલું સહેલું છે દીકરાઓ. હવે સાહેબે શું સમજાવેલું છે? ગુસ્સા કેને કહેવાય? ગુસ્સા અ. 12 15 21. હવે લસા અ. 12 15 21. આની અંદર સામાન્ય રહે એ આવે, ગુસ્સામાં સામાન્ય રહે એ જ આવે. એમાં એની નાની ઘાત કે શીખવાઈ ગયું, શીખવાઈ ગયું સાહેબ, તમે શીખવાઈ ગયું. હાલો સામાન્ય રીએ ઈ જ આવે, એમાં એની નાની ઘાત કોણ છે? તો કે 3. બસ પૂરું થઈ ગયું. લસામાં કોણ આવે? તો કે દેખાય એટલું બધું. સામાન્ય રીએ એની મોટી ઘાત. હાલો આ 2 છે એ સામાન્ય નથી રહેતા, પણ 2 ની 2 ઘાત. પછી 3 એક જ વાર આવે, ઓ ભાઈ એક જ વાર આવે. અને 5 અને 7. ચાલો ચાલો, 2 ની 2 ઘાત એટલે 4 તેરી 12, 12 પંચા 60 અને 420 મળે. લ્યો આ જવાબ આવી ગયો. ક્લિયર? હવે અહીંયા છે જો ભાઈ, 17 પોતે જ અવિભાજ્ય છે, એમ 23 અવિભાજ્ય છે, 29 અવિભાજ્ય છે, તો અહીંયા દાખલો આવી રીતે થઈ જ ન શકે, કારણ કે આના આવા અવયવ તો પડવા જોઈએ ને, પડે જ નહીં. 23 ન પડે. હા આમ થાય 17, તો કે 1 × 17 આમ આવે, 17 × 17 આવી રીતે ચાલે. તો આપણે અહીંયા લખશું, અહીં 17 23 29 પરસ્પર અવિભાજ્ય છે, તેથી એનો ગુસ્સાઅ 1 મળે. શા માટે? આવી રીતે હોય દીકરાઓ. 17 એટલે 1 × 17, પછી 23 એટલે 1 × 23 અને 29 એટલે 1 × 29. આમ આ સમજાયું ને, લખવાની જરૂર નથી તમારે. હવે આ ત્રણેયમાં સામાન્ય કોણ રહ્યો? એકડો, એટલે એનો ગુસ્સા 1. હવે લસા શું થાય? 17 23 29 29, સોરી, આવું તમારે અહીંયા બાજુમાં લખવું હોય તો લખી લેવું. ચાલો આ ત્રણેયનો ગુણાકાર થાય 11,339, 11 33 9, એ ગુણાકાર કરી લેવાનો રફ પેજમાં. રેડી? અહીંયા આપણે આ દાખલો પૂરો કર્યો, બોલો આટલો સરળ. હવે આપણે દાખલો ત્રીજો લેશું. આનો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, મગજમાં આવી ગયું? સાવ સહેલું. 8 9 અને 25. ચાલો 8 એટલે શું? તો કે 2 × 4, 4 એટલે 2 × 2, એટલે કે 8 બરાબર 2 નો ઘન. ઘન 9 એટલે તો કે 3 × 3, એટલે 9 બરાબર 3 નો વર્ગ. 25, 5 અને 5, એટલે 25 બરાબર 5 નો વર્ગ. બોલો હાવ એનું છે. તો હવે એનો ગુસ્સા શું થાય દીકરા? 8 9 25. લસા 8 9 25, એટલે આ ત્રણેયનો ગુસ્સા, મને કે આ ત્રણેયમાં સામાન્ય રહે એ, એટલે સામાન્ય કઈ રહેતું જ નથી, નથી રહેતું, સામાન્ય નથી મળતું. મને કે કઈ નહીં, જો આ 2 2 2 એમ ન ચાલે, મેં કીધું મારો વાલો કે સામાન્ય મળે, ન મળે, સામાન્ય ન મળે, દીદી એકડો, એકડો તો હોય એટલે ગુસ્સા 1.
જેનો ગુસા એક થાય ને એને કહેવાય પરસ્પર અવિભાજ્ય સંખ્યા. આ બધાય અવિભાજ્ય છે, આડાવડા અડાવડા. આને આના વડે ન ભાગી શકાય, આને આના વડે ન ભાગી, એમ એમ. હાલો લસા બધું જ આવે. આ બે ની ત્રણ ઘાત, ત્રણ ની બે ઘાત, પાંચ ની બે ઘાત, એટલે આઠ, નવ અને પચીસ, અઢારસો. કારણ કે પચીસ ગુણ્યા આઠ એટલે બસો, બસો ગુણ્યા નવ એટલે અઢારસો, એવી રીતે હોય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આ દાખલો શું કર્યો પૂરો કર્યો. બાળકો એકદમ સહેલો. ચોથો દાખલો શું કે દીકરો ખબર, એ કે બે સંખ્યાનો ગુસાઅ નવ આપેલ છે તો એ કે નો લસાઅ ગોતો. લે હા, ગુસાઅ આપી દીધો અને ડાયરેક્ટ લસાઅ. તો હમણાં મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું, તો આપણે એ લખીએ. આપણે જાણીએ છીએ કે ગુસાઅ એ બી યાદ આવે છે, એને ગુણ્યા લસાઅ એ બી. હા, ગુસાઅ એ બી એને ગુણ્યા લસાઅ એ બી બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. લે આવી રીતે છે એ કે હા સર આ અમને યાદ છે. તો હવે મારે લસાઅ જોતો હોય દીકરાઓ તો લસાઅ માટે શું કરવું પડે? અહીંયા ગુસાઅ જે છે આ સ્ટેપ એ અહીંયા છેદમાં વહી જશે. એલાવ એ કે સર આ તો એકદમ સહેલું છે, મેં કીધું તી અઘરું આમાં કઈ છે જ નહીં. હવે આપણે આમાં શું કરવાનું ખબર, એ બરાબર ત્રણસો છ, બી બરાબર છસો સત્તાવન. હા, તેથી લસાઅ ત્રણસો છ છસો સત્તાવન બરાબર ત્રણસો છ છસો સત્તાવન, એને ભાંગ્યા ગુસા. આમ એટલે ત્રણસો છ છસો સત્તાવન. હવે એનો ગુસા કેટલો છે દીકરાઓ? નવ. તો નવ વડે ભાગી નાખો. હા, નવ વડે પેલા જો ત્રણ વડે ચલાવીએ ને એટલે અહીંયા એકસો ત્રણ થાય. એકસો ત્રણ કેટલા થાય અહીંયા? મને કે સર એકસો બે. મેં કીધું ચાલો એકસો બે, વળી પાછા ત્રણ વડે ચલાવશો અહીંયા. હા, એટલે બસો ઓગણીસ. એનો મિનિંગ એવો થયો એકસો બે ગુણ્યા બસો ઓગણીસ. હાલો બસો ઓગણીસ અને એકસો બે, બે એક બે ને એક ત્રણ, બાવી તેત્રી આઠ. લે હા, બહુ મજા આવે એવો જવાબ આવ્યો. તો પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો દીકરા. લસા ત્રણસો છ છસો સત્તાવન. શું કર્યું દીકરા? એ કે ખબર જ હતી સાહેબ, લસા અ ગુણ્યા ગુસા બરાબર બે નો ગુણાકાર. હવે ગુસા આપી દીધો છે તો લસા જોતો હોય તો મને તે છેદમાં મૂકવાનો. લ્યો આટલું સરળ તો અને ભાગાકાર તો પછી મારા દીકરાઓને આવડવા જોઈએ ને. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે પાંચમો દાખલો જોઈએ. જો દીકરા આ પાંચમો દાખલો છે ને એમાં થોડુંક સમજવું પડે એમ છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે, આ કોઈ એટલે પછી બધા માટે લાગુ પડતી હોય એમ, ખાલી એક જ સંખ્યા માટે એવું નહીં, એ ગમે એના માટે લાગુ પડી જાય. એટલે કોઈક બોલે એટલે આપણે તો બધું જ સમજવાનું. છ ની એન ઘાત નો અંતિમ અંક શૂન્ય છે કે નહીં ચકાસો. હવે મારે વાલા છ ની એન ઘાત, આમાં આપણે એન બરાબર વન ટુ થ્રી ફોર એમ વારા પરથી લેવાના. ચાલો એન બરાબર વન લઈએ એટલે છ ની એક ઘાત છ, એન બરાબર બે લઈએ છ ની બે ઘાત છત્રીસ, એન બરાબર ત્રણ લઈએ છ ની ત્રણ ઘાત બસો સોળ. હા, આવી રીતે ચાલતું જાય. છ ની ચાર ઘાત છ ની પાંચ ઘાત એમ, મતલબ કે છ ની પાંચ ઘાત લઈ તો જીરો આવે, મેં ના એ હમણાં સમજાવો. આમ તમે જુઓ તો આમાં એકમનો અંક, અંતિમ અંકનો મિનિંગ એકમનો અંક શૂન્ય થાય કે નહીં, નથી થતો. શા માટે એ હવે સમજીએ.
कोई पण संख्या होय, धारो के आपणे એમ લઈ 5 4 3 0, અહીંયા 0 આવ્યા ધારો કે, તો આની અંદર અવિભાજ્ય અવયવ તરીકે 2 અને 5 આમાં રહેલા હોય હોય અને હોય છે. 2 અને 5 હોય તો જ 0 થાય, કારણ કે 2 ગુણ્યા 5 બરાબર 10. હું બોલું એ મગજમાં આવે છે? અને આમ છૂટું કરો, 543 ગુણ્યા 10 એટલે ઓટોમેટિક 2 ગુણ્યા 5 આવી ગયા કે ના આવી ગયા? પછી ભલે ને અહીંયા ગમે એ હોય, એ ભલે ને ગમે તે હોય, આ તો છેલ્લો અંક 0 થવા માટે, અંતિમ અંક 0 થવા માટે અવિભાજ્ય અવયવ 2 અને 5 હાજર હોવા જોઈએ, તો 0 થાય, નહીંતર 0 થાય નહીં. હવે આની અંદર 2 અને 5 છે જ નહીં, 2 છે 5 નથી, તો આપણે ગુજરાતીમાં સોલ્યુશન મેં જે કીધું એ બધું વર્ણન કરવું પડે. આ તો ખાલી સમજૂતી હતી, હવે આપણે એનું વર્ણન કરવું પડે. આપણે જાણીએ છીએ કે અંતિમ અંક શૂન્ય થવા માટે કોઈ પણ પૂર્ણાંક માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે આપેલ પૂર્ણાંકમાં અવિભાજ્ય અવયવ બે અને પાંચ હોવા જરૂરી છે. આ શબ્દો છે દીકરા, આ શબ્દો તમે થોડા થોડા ચેન્જ કરીને લખી શકો, તમારા શબ્દોમાં પણ રજૂઆત કરી શકો, પણ હા એવી શરૂઆત ના રજૂઆત કે હે છે ને, એમાં છે ને, આવું છે ને, હે છે ને, છે ને, એવું આમાં ન ચાલે. ગણિતના શબ્દો વાપરવા પડે, કે એમાં છે ને 10 આવે, છે ને 5 આવે, છે ને 2 આવે, એવું છે ને, છે ને, આમાં ન ચાલે. હવે મગજમાં આવી ગયું દીકરો? આવતા રહ્યું મારા વાલા. આવો, અવિભાજ્ય અવયવ તરીકે 2 અને 5 હોવા જોઈએ, એ ઓછામાં ઓછા એક વાર તો હોવા જોઈએ છે, વધુ વખત આવે તો આપણને કઈ વાંધો નથી. ક્લિયર? હવે આવતા રહ્યો પાછા. અહીં 6n એટલે એને છૂટું કરો, 2 × 3, 2 × 3 ની n ઘાત એટલે 2 ની n ઘાત, 3 ની n ઘાત. આવે છે, આવડે છે તમને, આ બધું આવડે ને કે હા સર? આમાં કે તમને પાંચડો દેખાય છે? બે દેખાય છે, બે દેખાય છે, પાંચડો દેખાતો નથી. અહીં 6 ની n ઘાત માં અવિભાજ્ય અવયવ તરીકે 5 ની ગેરહાજરી છે. હવે આમાં કે પાંચડો છે જ નહીં દીકરાઓ, પાંચડો જ નથી. તો હવે પાંચડો નથી એનો મીનિંગ શું થયો? કે ક્યાંય 0 થશે નહીં, ગેરહાજરી છે. આથી 6 ની n ઘાત માં ના કોઈ પણ અંતિમ અંક 0 ન હોય શકે. બસ આટલું જ ગુજરાતી ને કહેવાનું હતું. આ વેલું ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા, લખી નાખો. હવે આ દાખલો છે ને દીકરા, કઈક જુદો છે, એમાં અઘરું બઘરું તો છે જ નહીં દીકરાવામાં, આ સહેલું છે. સમજાવો કે 7 × 11 × 13 + 13 પછી આ બીજી રકમ છે, એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? હવે આમાં તમને છે ને જો આ 7 મન કે સોરી તો અવિભાજ્ય છે, 11 અવિભાજ્ય છે, 13 અવિભાજ્ય છે, અને + 13 એ અવિભાજ્ય છે. તો મારું વાલું દેખાય છે બધું અવિભાજ્ય, અને એનું સાદું રૂપ આપો તો વિભાજ્ય થઈ જાય છે. મેં કીધું હા, એ જ આપણે સમજવાનું છે. દેખાય ભલે ને અવિભાજ્ય, પણ એનું સાદું રૂપ આપણે આપીએ તો એ આપણને વિભાજ્ય છે. એટલે એને પૂછ્યું શા માટે વિભાજ્ય સંખ્યા છે, તો આપણે એ દાખલો શરૂ કરીએ. અહીં 7 × 11 × 13
वत्ता तेर आ बराबर आई थी चालू करिए छी। हवे आपणे आने आने तेर सामान्य जो आई थी आ पद होय ने दीकरा गुणाकार वाला पद ई एक ज कहेवाय आ एक अने एक एम बे पद थया वत्ता ओछा आवे ने न्याथी ज पद दूर थाय अलग कहेवाय बाकी आ एक ज पद कहेवाय ख्याल आव्यो एक ज पद એટલે આની અંદર આમ જોઈ તો બે પદ છે એક અહીંયા અને એક અહીંયા હવે એમાંથી 13 સામાન્ય જો 13 સામાન્ય મળે સામાન્ય મળે એટલે અહીંયા વધે 7 ગુણ્યા 11 અહીંયા વધે 1 પડો આહા અહીંયા કાઈ ના વધે ને 1 પડો વધે શીખવાડ્યું છે આ બધું જ આપણે સામાન્ય લેવાનું અવયવીકરણ છે ને ચેપ્ટર આપણે એની અલગ અલગ વિડિયો ની આખી સિરીઝ મૂકેલી છે એમાં વર્કશીટ એ એમાં આવું બધું હોય એમાં એક્સ ને વાય હતા એટલે તમને એમ થાય કે લે એક્સ ને વાય વાળો આવી સંખ્યામાં પણ લાગુ પડે પડે મિત્રો એ સંખ્યામાં પણ આવી રીતે લાગુ પડે ચાલો 13 હવે 11 7 77 વત્તા 1 એટલે 13 ગુણ્યા 78 હવે આપણે એને નાના સ્વરૂપમાં ફેરવી શકીએ 78 એટલે શું 2 અને 39 રેડી 39 ને પાછા 3 અને 13 એટલે આપણે આને આમ લખી શકીએ 2 * 3 * 13 એટલે 2 * 3 * 13 નો વર્ગ આવું થયું આનો મીનિંગ શું થયો આ જે સંખ્યા છે એ આવી અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય અહીંયા સરવાળો હતો હવે આ બધા વચ્ચે ગુણાકાર આવી ગયો ઈ મહત્વનું છે તમે આ ચેન્જ જોઈ જ નથી કે અહીંયા સરવાળો હતો ને હવે એ બધા વચ્ચે ગુણાકાર આવી ગયો છે એટલે હવે આપણે અહીંથી સ્પષ્ટ કહી શકીએ કારણ કે કોઈ પણ સંખ્યા આ 10 છે 10 ઈ વિભાજ્ય છે કેમ ખબર પડે તો કે એને આવી રીતે 2 * 5 ટૂંકમાં ભાગી શકાય છે એમ આ સંખ્યા છે ને એને પણ વાસ્તવિક રીતે આમ ભાગી શકાય છે નહીં તો તમને એમ થાય આ બધો અવિભાજ્ય એમાં અવિભાજ્ય ઉમેરા અવિભાજ્યમાં અવિભાજ્ય ઉમેરો તો વિભાજ્ય થઈને ઊભું થયું જો અવિભાજ્ય થઈ ગયું ક્લિયર એટલે આમ સાંભળો પેલા કેમ લખાય 7 * 11 * 13 વત્તા 13 ને 13 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે દીકરાઓ ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે આ આવી રીતે આને આવી રીતે દર્શાવી શકાય અહીંયા ગુણાકાર આ સરવાળો એ બધું દૂર થઈને બધા આવી ગયા ગુણાકાર એટલે વિભાજ્ય છે આથી 7 * 11 * 13 વત્તા 13 એ કેટલા વડે વિભાજ્ય છે તો કે એ વિભાજ્ય ખાલી એમનો મત લખી નાખો વિભાજ્ય છે પૂરું ચાલો આટલું લખી નાખો પછી આપણે આનું કરીએ ઈ હમણાં કહીલો એમ જ દાખલો સ્ક્રીનશોટ લઈ લો હવે આ જે નિર્ણય દીકરા એવો જોડો પેલા રકમ લખીએ 7 * 6 * 5 4 3 2 1 વત્તા 5 હમણાં જો આ બધાની વચ્ચે ગુણાકાર છે એટલે એને એક જ પદ કહેવાય સમજાયું તું તમને દીકરાઓ આ વત્તા 5 એટલે આમ જોઈ તો આ એક અને આ એક એમ બે પદ છે હવે એમાંથી પાંચડો સામાન્ય એટલે અહીંયા થયું 7 6 4 3 2 1 અને અહીંયા એકડો એકડો હા કાઈ ના વધે એમાં એક વધે મારા બલાવ લખવું પડે અહીંથી જો પાંચડો નીકળી ગયો કે હારું થયું અમારને તો ખબર ન હતી આ તો તમે કીધું તો એ ખબર પડી કે પાંચડો ગુમ થઈ ગયો પાંચડો ગુમ થયો હાલો 7 * 6 7 6 42 42 ગુણ્યા આપણે અહીંયા પણ આવી રીતે લખી નાખ્યા 4 3 12 24
વત્તા એક આમ આમ કરે હા હવે 42 ગુણ્યા 24 24 દુ 48 નો 8 ડો 4 24 ચોકુ 96 ને 4 એટલે 5 ગુણ્યા 1009 આવું થયું દીકરા હવે 1009 ને આપણે શીખી ગયા છે હા કેટલા વડે ભાગી શકે મન કે ભાગી નથી શકતા મેં તો અત્યારે એમ નામ રાખી ગયો ને પૂરું થઈ ગયું આમ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે આથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય છે લ્યો આટલું સરળ છે ચાલો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ બહુ સરળ છે આ રકમ જ મોટી છે દીકરાઓ એક રમતમાં વર્તુળાકાર મેદાન છે આમ વર્તુળાકાર હવે એમાં શું થયું સોનિયા અને રવિ એવા બે વિદ્યાર્થીઓ છે એ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરે છે સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરવા માટે 18 મિનિટ લાગે છે હા રવિને એનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ બિંદુએથી અને એક જ દિશામાં પોતાની પરિભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરે છે તો કેટલા સમય પછી એ પ્રારંભ બિંદુ પર ભેગા થાય એટલે આ રકમ એવી છે એમ સમજવામાં સરળ છે માત્ર એનો લસા લેવાનો જુઓ આ વર્તુળાકાર પથ છે અહીંથી સ્ટાર્ટ કરે છે એ બિંદુએથી સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ કરે હવે રવિ અને સોનિયા બે અહીંથી આમ પરિભ્રમણ કરવાનું શરૂ કરશે રવિ છે એ 12 જ મિનિટમાં પરિભ્રમણ પૂર્ણ કરે છે દીકરાઓ એનો મિનિંગ શું થયો એની સ્પીડ વધુ છે સોનિયા 18 મિનિટમાં પરિભ્રમણ પૂરું કરે છે એટલે સોનિયા દ્વારા 18 મિનિટ લાગે છે એનો મિનિંગ સોનિયાની સ્પીડ ઓછી છે અહીંથી આમ પરિભ્રમણ કરવાનું શરૂ કરશે એટલે રવિ છે એ આગળ નીકળી જશે આમ ડુમ સોનિયા છે એમની પાછળ હશે હાલો આવું તો કન્સેપ્ટ ક્લિયર થયો મગજમાં એ કે હા સર કારણ રવિ અહીંથી અહીંયા પહોંચે એટલે 12 જ મિનિટ થશે હા ક્લિયર પછી વળી બીજો રાઉન્ડ ચાલુ ઉભવાન નથી બીજો રાઉન્ડ ચાલુ કરવાનો સોનિયા એની પાછળ હશે તો ક્યારે બંને એક જ બિંદુ એટલે કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં ભેગા થાય તો હવે સાવ સહેલું લસા લેશું અહીં રવિ અને સોનિયા આરંભ બિંદુએ ફરીથી ભેગા થવા માટે અઢાર તથા 12 નો લસા લેવો પડે એ હમણાં સમજાવી દઉં દીકરા શા માટે લસા લેવો પડે અને ક્યારે ભેગા થશે ચાલો એટલે 18 18 એટલે 2 ગુણ્યા 9 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ ચાલો 12 12 એટલે 4 તેરી 12 4 તેરી 12 જો આ મેં કરને તો 4 તેરી 12 એટલે 2 ની 2 ઘાત એટલે 4 હવે લસા કેમ મળે સામાન્ય રીતે ની મોટી ઘાત દેખાય એટલું બધું જ હા હાલો સામાન્ય 2 છે એની મોટી ઘાત સામાન્ય 3 છે એની મોટી ઘાત 4 9 36 હા એનો મિનિંગ શું થયો 36 મિનિટ પછી બંને ભેગા થશે 36 મિનિટ પછી બંને ભેગા થશે એટલે બે એ વર્તુળાકાર માર્ગ ઉપર દોરવાનું તો ચાલુ જ રાખ્યું છે એ રોકાઈ નથી ગયા
हाँ कई रवि आम आग थी गये आम निश्चिंत थी गये आप दौड़वू नहीं एवं नहीं इतो पोतानी स्पीड प्रमाणे वर्तुळाकार परिभ्रमण चालू राखे छे। हवे 36 मिनिटे पाछा अहींया भेगा थशे, एनो मीनिंग शुं थयो खबर? 36 मिनिटे रविए 3 परिभ्रमण पूरा कर दीधा छे। 12 करी 36, ई के हा सर भाई याद आवो मींडू, 12 × 3 એટલે 36। રવિ આગળ હતો, આગળ હતો એટલે એને 3 પરિભ્રમણ પૂરા કર્યા, 3। શૂન્યએ 18, 18 × 2 = 36, શૂન્યએ 2 પરિભ્રમણ પૂરા કર્યા, પૂરા કરે તો અહીંયા જ અહીંયા પહોંચે ને, એટલે શૂન્ય 2 પરિભ્રમણ પૂરા કરે ત્યારે અહીંયા પહોંચે 36 મિનિટે, રવિ 3 પરિભ્રમણ પૂરા કરે છે 36 મિનિટમાં, એટલે આમ રવિ અને શૂન્ય 36 મિનિટ પછી આરંભ બિંદુએ ભેગા થશે। બસ દાખલો પૂરો થઈ ગયો દીકરો, સમજાયું? ફરીથી 36 દોડવાનું ચાલુ છે, અહીંથી બંને સાથે દોડવાનું શરૂ કરે છે એક જ માર્ગ ઉપર, સમજાય છે? રવિ છે એ 12 મિનિટમાં ચક્ર પૂરું કરે એની સ્પીડ વધુ છે, સોનિયા 18 મિનિટમાં પરિભ્રમણ પૂરું કરે એની સ્પીડ ઓછી છે। રવિ આગળ થતો જાય છે એટલે બીજા રાઉન્ડમાં સોનિયા અહીંયા હશે તો રવિ એની સાઈડ કાપશે, આ તો કાપવી જ પડે ને, તો જ આગળ થાય ને, અત્યારથી અહીંયા આગળ છે પણ બીજો રાઉન્ડ હશે ને ત્યારે સોનિયા પાછળ રહી ગઈ હશે, વર્તુળાકાર માર્ગ એક જ છે એટલે આપણે કેમ બસ માં જતા હોય ને એક બસ બીજી બસની સાઈડ કાપે એમ અહીંયા સોનિયા અહીંયા પહોંચેલી હશે ત્યારે રવિ પહેલી વાર અહીંયા પહોંચેલી હોય, બીજી વાર અહીંયા હોય, ત્રીજી વાર અહીંયા હોય, એટલે ત્રણેય ભેગા થઈ જાય સાઈડ કાપે। ક્લિયર? ખાસ ધ્યાન દેવાનું, આકૃતિ દોરો તો સારું, ન દોરો તો એમાં કઈ જરૂર નથી। ચાલો આ સ્ક્રીનશોટ લઈ લ્યો, અહીંયા આપણે આ સ્વાધ્યાય 1.2 પૂરું કર્યું।